ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં ને વિદ્યાર્થી મિત્રો? આજના લેક્ચરમાં છે આપણે દશાંશ સંખ્યાઓમાં આઠમા બે સ્વાધ્યાય અને તેની પહેલાં શતાંશ કોને કહેવાય એના વિશે અભ્યાસ કરવાનો છે. ગયા લેક્ચરમાં છે વિદ્યાર્થી મિત્રો, તમને દશાંશ સુધીનો ખ્યાલ છે એ સ્પષ્ટ થઈ ગયો હશે, પણ આજે છે આપણે શતાંશ એટલે શું એના વિશેનો છે એ ખ્યાલ સ્પષ્ટ કરવાનો છે. બરાબર છે? તમે જે એ અગાઉના લેક્ચરમાં જોયું હોય કે કોઈ પણ સંખ્યા આપી હોય, કોઈ પણ અપૂર્ણાંક આપ્યો હોય અને એના છેદમાં 10 હોય અને આપણે એને દશાંશ સંખ્યા તરીકે 0.1 લખતા હોય તો એવી સંખ્યાને દશાંશ કહેવાય. અને જો એકમનો અંક એક બ્લોકને 10 સમાન ભાગમાં છે એ વહેંચવામાં આવે તો તેનો દરેક ભાગ છે 1/10, એટલે કે એ 1 દશાંશ, એટલે કે આપણે 0.1 તરીકે ઓળખવામાં આવે છે. હવે આ જે દરેક ભાગ છે એને પણ 10 સમાન ભાગમાં વહેંચવામાં આવે, બરાબર છે, તો તે ભાગ છે એનો દરેક ભાગને આપણે શતાંશ, એટલે કે 1/100 તરીકે છે ઓળખીએ તો એને 1 શતાંશ છે એમ કહેવામાં આવે છે. 1 શતાંશ એટલે કે 1/100, ટૂંકમાં તમે યાદ રાખી શકો, ને દશાંશ એટલે 1/10. પોઈન્ટમાં વાત કરીએ તો 0.1 એટલે 1 દશાંશ અને 0.01 એટલે 1 શતાંશ. ટૂંકમાં તમારે જો વધારે સરળથી યાદ રાખવું હોય તો 1/10 એને શતાંશ દશાંશ કહેવાય, જ્યારે 1/100 જેને 1 શતાંશ તરીકે ઓળખવામાં આવે છે. જેમ જેમ આના દાખલા અને ઉદાહરણ તમે જોશો એમ તમે છે તમને વધારે ને વધારે ખ્યાલ છે સ્પષ્ટ બનશે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? ઉદાહરણ તરીકે 1 દશાંશ છે, 2 દશાંશ એટલે કે 2/10, એટલે આપણે શું કહીએ 0.2, પણ 2 શતાંશ કેવું હોય તો 2/100 થશે. દરેક અપૂર્ણાંકમાં જેનો છેદ 100 હોય તેને શતાંશ તરીકે દર્શાવી શકાય છે. 1/100 એ 1 શતાંશ છે એમ આપણે કહી શકીએ. 1 શતાંશ ભાગને 0.01 તરીકે પણ દર્શાવી શકાય. ધારો કે ઉદાહરણ તરીકે 0.01ને વંચાય 0.01, બરાબર છે, એમાંય વચવા 0.01, બરાબર છે. 1/100ની બદલે કદાચ એમ હોય કે 2/100, તો શું કરીએ આપણે 0.02, 3/100 હોય તો 0.03, બરાબર છે, એને 3 શતાંશ તરીકે વંચાય અને પોઈન્ટમાં મૂકીએ ત્યારે 0.03. શૂન્ય પણ બોલો અને 0 પણ જે તમને યોગ્ય લાગે એ બોલી શકીએ. દાખલા તરીકે 5/100 તો એને શું કહેશો? 0.05. 7/100 = 0.07 વગેરે. આ બધા શેના ઉદાહરણ હતા? શતાંશના. આની બદલે 7/10 હોય તો દશાંશ 0.7, બરાબર છે. આ હતું વિદ્યાર્થી મિત્રો શતાંશ. હવે તમને ખ્યાલ પડી જવો જોઈએ કે શતાંશ અને દશાંશની વચ્ચે કેટલો ફેર છે. શતાંશ તરીકે અપૂર્ણાંક. હવે શતાંશ તરીકે અપૂર્ણાંક છે કેવી રીતના? તો કોઈ પણ અપૂર્ણાંક સંખ્યા હોય કે જેના છેદમાં 10, 100, 50, 25, 20, 10, 5, 4 કે 2 હોય તો તેને દશાંશ સંખ્યા તરીકે દર્શાવી શકાય છે, બરાબર છે. જે અપૂર્ણાંકના છેદમાં 100, 50, 25, 20, 5, 4, 10 કે 2 હોય એના છે તમે શતાંશ તરીકે લખી શકો છો, બરાબર. છેદમાં ધારો કે 25 હોય તો 25 × 4 કરી અને 25 × 100, એટલે કે છેદમાં શું આવી જાય? 100. છેદમાં 100 હોય એવા અપૂર્ણાંકને શું કહેવાય? શતાંશ, બરાબર છે. તો આપણે શતાંશ તરીકે એને લખી શકીએ છીએ. જેમ ઉદાહરણ લઈએ તે તમને વધારે ખ્યાલ સ્પષ્ટ બનશે. દાખલા તરીકે છે એ રકમ કોઈ બી લઈએ કે 15/100, બરાબર છે, તેને 0.15 લખી શકીએ, કારણ કે 2 આંકડા છે છેદમાં 2 શૂન્ય છે, એટલે 2 આંકડા પછી ડાબી બાજુ પોઈન્ટ ખસેડવાનો થશે, બરાબર છે. તમે જોઈ શકો છો કે 100માં 2 મીંડા છે અને ઉપર અંકમાં પણ 2 અંક છે, એટલે એકમ અને દશક પછી ડાબી બાજુ પોઈન્ટ મૂકવાનો રહેશે, એટલે 15 એકમ અને 1 દશક, દશક પછી પોઈન્ટ અને 0, બરાબર છે, 0.0, એટલે આપણે શું કહીએ? 0.15, બરાબર છે. હવે વિદ્યાર્થી મિત્રો તમને એમ થયું કદાચ છેદમાં 10 હોય તો ખાલી 1 અંક,
છેદમાં જેટલા ઝીરો હોય એટલા અંક તમારે ડાબી બાજુ ખસી અને પોઈન્ટ મૂકવાનો છે, બરાબર છે? છેદમાં બે અંક, બે ઝીરો છે એટલે આપણે બે અંક ખસી અને ડાબી બાજુ પોઈન્ટ મૂક્યો. પોઈન્ટની આગળ કોઈ સંખ્યા હોય તો સંખ્યા, નહીંતર પછી ઝીરો લખી દેવાનો રહેશે. ધારો કે 115 હોય તો તમે શું કરો? તો 1.15 જવાબ આવે, કારણ કે છેદમાં તો બે અંક, બે જ શૂન્ય છે એટલે શતાંશ છે, એટલે બે અંક આપણે ડાબી બાજુ ખસીએ એટલે બે અંક પછી આપણે પોઈન્ટ મૂકવાનો થાય. જો અહીંયા 101/4, 101/4 ગુણ્યા આપણે શું કરીએ, 25 × 100 થાય, અંશેદમાં 25 વડે ગુણીએ એટલે છેદમાં 100 આવે, ઉપર 25 જવાબ આવ્યો એટલે 25.25 આ છે એનો જવાબ આવે છે. કારણ કે અંક છેદમાં કેટલા છે, બે મીંડા, બરાબર, 100ની પાછળ બે મીંડા છે એટલે ઉપર છે તમે અંશમાં બે અંક પછી તમે છે એ પોઈન્ટ મૂકી શકો છો એટલે 25.25 જવાબ આવશે. આ છે તમને 100 × 25 ગુણાકાર તમને દર્શાવે છે કે 2500 × 25 કરીને 25 આવે, છેદમાં 100, છેદમાં 100 છે એટલે તમે 1 અને 2, 100ની પાછળ કેટલા મીંડા છે, 2 મીંડા, એટલે તમે અંશમાં 2 અંક પછી એટલે કે એકમ અને દશક પછી પોઈન્ટ મૂકી શકો એટલે અહીંયા આગળ 2 × 25 છે એટલે તમે 25.25 એને લખી શકો. ધારો કે ખાલી 25 જ હોય તો શું કરવાનું, 0.25, બરાબર છે? 1/5 × 20/20 એટલે 20 × 21 = 25, 20 × 50 = 100, 0.20, બરાબર છે? કારણ કે છેદમાં છે એ બે મીંડા છે એટલે ઉપર અંક છે એમાં પણ છે બે અંક પછી તમારે પોઈન્ટ ડાબી બાજુએ લખવાનો થશે, જમણી બાજુ નહીં, ડાબી બાજુએ તમારે યાદ રાખવાનું રહેશે. જવાબ આવશે 0.20. 0.20ને તમે છે એ ખાલી 0.2 પણ લખી શકો છો, બરાબર છે? પાછળ મીંડું ન લગાડો તો પણ ચાલે, અને જો તમે છેદ ઉડાડો તો 2 અને 100માંથી 1-1 મીંડું પણ કેન્સલ કરી શકો એટલે શું વધ્યું, 2/10, 2/10 ઈસો થઈ ગયું દશાંશ, એટલે 1 અંક પછી પોઈન્ટ લાગશે. તમારે ટૂંકમાં યાદ કેટલું રાખવાનું થાય કે 2/10 એટલે કે છેદમાં છે એ 1 મીંડું છે એટલે ઉપર અંશમાં પણ છે 1 અંક પછી છે પોઈન્ટ મૂકવાનો થાય એટલે 0. તરીકે શતાંશ, અગાઉ છે આપણે શતાંશ તરીકે અપૂર્ણાંક ભણ્યા હતા, શતાંશ સંખ્યાને અપૂર્ણાંકમાં ફેરવતા તેનો છેદ 100, 50, 25, 20, 10, 5, 4 કે 2 આવે છે. દાખલા તરીકે 0.17 આપેલો છે આપણને, બરાબર છે? આ 0.17 છે એમાં શું થાય, જે છે પોઈન્ટ પછી કેટલા અંક છે, 2, તો છેદમાં શું આવશે, 2 શૂન્ય, એટલે કે 2 શૂન્ય આવે એટલે શું થાય, શતાંશ, બરાબર છે? પોઈન્ટ પછી જેટલા આંકડા હોય એટલા જ તે શૂન્ય છે એ તમારે છેદમાં લખવાના થાય. 0.08માં તમે જોઈ શકો 8 છે અંશમાં અને પોઈન્ટ પછી કેટલા અંક છે, 2, તો છેદમાં પણ તમે શું લખ્યા, 1ની પાછળ 2 મીંડા. હવે એના છેદ ઉડાડે તો ઉડાડવાના કે 4 × 2 = 8 થશે અને 100 છે એટલે 25 × 100 થશે, બરાબર છે? આ છે તમારે સેજ ખોટું છે, 4 × 2 = 8 અને 25 × 100, 25 × 2 = 50 કરીએ એટલે ડાયરેક્ટ 25 રાખીએ તો પણ ચાલે એટલે 4/25, બરોબર છે? હવે 25/100, 25/100 કેવી રીતના આવીએ, કારણ કે 2 અંક છે એટલે પછી શું આવશે, છેદમાં 2 ઝીરો અને એના છેદ ઉડાડતા જવાબ શું આવશે, 1/4, બરોબર છે? જેવી રીતના છેદ ઉડતા વિદ્યાર્થી મિત્રો એવી રીતના છેદ ઉડાડવાના, છેદ 100, 50, 25, 20, 10, 5, 4 કે 2 આવો જોઈએ. તો આપણે શતાંશ સંખ્યાને શેમાં ફેરવ્યા કહેવાય, અપૂર્ણાંક સંખ્યામાં. તમને છે સ્વાધ્યાય 8.2માં આવા ઘણા દાખલા પૂછેલા છે, બરોબર છે? તો હવે આપણે છે એનો દશાંશ સંખ્યાનો સ્વાધ્યાય 8.2 છે એ જોઈએ. એમાં પ્રશ્ન નંબર 1 છે એવો છે કે નીચે આપેલ કોષ્ટકમાં સંખ્યા લખવાની છે. આ સંખ્યા છે તમે છે સ્વાધ્યાય 8.1માં તમે જે રીતના લખ્યું હતું ને એવી જ રીતના દશાંશ માટે હતું. અહીંયા દશાંશ અને શતાંશ બંને માટે છે. એ, બી અને સી ત્રણે ત્રણ આકૃતિ જોઈ અને પછી છે એની સંખ્યા લખવાનું છે. પહેલું તમે જોઈ શકો એકમ તરીકે છે એ તમને કાંઈ જ આપેલું નથી એટલે એકમ તરીકે તમને એકય અંક નથી એટલે શું લખશો, 0, બરાબર છે? દશાંશ તરીકે 2 લાઇન છે એટલે દશાંશ તરીકે શું આવશે, 1 અને આ બીજી લાઇન, બરાબર છે? દશાંશ તરીકે 2 લાઇન એટલે 2 લખશો. પછી છે એ શતાંશ, શતાંશ તરીકે તમે જોઈ શકો છો કેટલી લાઇન છે, આ ઊભી જેટલી છે ને એ અધૂરી એટલી લાઇન છે એ તમે ગણી, 1, 2, 3, 4, 5 અને 6, બરાબર છે? એટલે શતાંશ તરીકે શું આવશે, 6. તો બનતી સંખ્યા કેટલી થઈ, એકમના અંક પછી હંમેશા પોઈન્ટ આવે, ત્યારબાદ દશાંશ ને પછી શતાંશ આવે એટલે તમારે પોઈન્ટ ક્યાં મૂકવાનું, એકમના અંક પછી,
બરાબર છે, એની એકમ પહેલાં ભલે દશક હોય અથવા સો હોય, બરાબર છે, એનો કોઈ ફેર પડતો નથી. પણ તમારે પોઈન્ટ્સ અહીંયા લખવાનો એકમ અને દશાંશની વચ્ચે, એટલે જે સંખ્યા કઈ બનશે 0.26, બરાબર છે. એ વાત ખાસ ધ્યાનમાં રાખવાની કે પોઈન્ટ છે હંમેશા એકમના અંક પછી અને દશાંશના અંક પહેલાં આવશે, એટલે 0.26, બરાબર. બે આકૃતિ જુઓ તમે, બીજી બી, એમાં શતાંશ તરીકે શું છે, એ બીમાં તમે જુઓ બે બોક્સ આપેલા છે, બરાબર છે, એમાં એકમ દશક અને સોરી એકમ દશાંશ અને શતાંશ, બરાબર છે. હવે તમે જોઈ શકો એકમ તરીકે શું આપેલું છે, એક આખું, એટલે એકમ તરીકે આપણે એક લખી શકીએ. હવે તમે જોઈ શકો દશાંશ એટલે કેટલી લાઇન છે, બે, એક અને બે, દશાંશ તરીકે શું આવશે, બે લાઇન, એટલે બે. અને શતાંશ તરીકે છે આપણે ગણવાનું થશે કે કેટલી છે, અધૂરી લાઇન જે છે, એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત ને આઠ, બરાબર છે, એટલે આઠ છે શતાંશ થયું. હવે વિદ્યાર્થી મિત્રો આકૃતિ ઉપરથી આપણને આટલી અંક મળ્યા, હવે શું કરશું, એકમ અને દશાંશની વચ્ચે પોઈન્ટ આવશે, બરાબર છે. એ વસ્તુ યાદ રાખવાની કે કોઈ પણ સંખ્યામાં એકમ અને દશાંશની વચ્ચે જ પોઈન્ટ આવશે, દશકની વાત નથી દશાંશની વાત છે, એટલે 1.28, બરાબર છે. હવે આની પહેલાં કદાચ દશક તમને બે આપ્યો હોય તો સંખ્યા કઈ બને, 21.28, બરાબર છે. સી આકૃતિ તમે જુઓ કે એમાં પણ છે એકમ તરીકે આખું એક છે, દશાંશ તરીકે એક, બે અને ત્રણ છે, બરાબર છે. અને શતાંશ તરીકે આપણે ગણીએ તો એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત અને આઠ છે, એ બનતી સંખ્યા કઈ થઈ, 1.38. અને પોઈન્ટ છે એ ક્યાં મૂકશો, એકમ અને દશાંશની વચ્ચે. હા, તો તમારો પ્રશ્ન નંબર એક, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. પ્રશ્ન નંબર બે છે, હવે જોઈએ કે નીચે આપેલ સ્થાન કિંમત કોષ્ટકના આધારે દશાંશ સ્વરૂપમાં લખો. હવે દશાંશ અને શતાંશ અને સહસ્ત્રાંશ, સહસ્ત્રાંશ એટલે તમે જોઈ શકો એકના છેદમાં કેટલા છે, 1000, એને શું કહેશું, સહસ્ત્રાંશ. એને છે આપણે ટોટલ બધું ભેગું કરી અને સંખ્યા તરીકે દર્શાવવાનું છે. પણ પોઈન્ટ ક્યાં મૂકવાનો છે, એકમ અને દશાંશની વચ્ચે, બરાબર છે. આ સંખ્યાઓને તમારે ધ્યાનમાં રાખવાની અને પોઈન્ટ ક્યાં મૂકવાનો એ તમારે ધ્યાન રાખવાનું. હવે સો, દશક અને એકમ, પહેલાં છે પોઈન્ટને પહેલાં એકમ, દશક અને સો, હવે ત્યારબાદ દશાંશ, શશાંશ અને સહસ્ત્રાંશ, એવી ત્રણ સંખ્યાઓ આવે છે. જેમ જેમ તમે આ રકમ જોશો એમ તમને વધારે ખ્યાલ પડશે. અત્યારે છે થોડુંક વધારે ધ્યાન આપવાની જરૂર રહેશે. તો વિદ્યાર્થી મિત્રો પહેલું છે, તમે જો સોના ખાનામાં 0 છે, દશકના ખાન સ્થાનમાં પણ 0 છે, એકમમાં 3, પછી દશાંશ, શતાંશ અને સહસ્ત્રાંશ. સહસ્ત્રાંશનો મતલબ શું થાય કે એકના છેદમાં 1000, બરાબર છે. દશાંશ એટલે એકના છેદમાં 10, શતાંશ એટલે એકના છેદમાં 100, બરાબર છે. તો હવે આની છે સંખ્યા કેવી રીતના બનશે વિદ્યાર્થી મિત્રો, આપણે જ્યારે નાનપણથી મોટા થયા અને જ્યારે અંકો લખતા હતા ત્યારે સૌપ્રથમ એકમ શીખ્યા, ત્યારબાદ દશક અને પછી 100, પછી 1000, 10000, એ તમે બધું શીખી ગયા છો. તો સૌપ્રથમ શું આવશે, એકમ, દશક અને 100. તો તમે જોઈ શકો 100 અને દશક 0 છે, તો એકમના સ્થાને શું લખ્યું, 3. પછી એકમ અને દશાંશની વચ્ચે શું આવશે, પોઈન્ટ, પછી 3 પોઈન્ટ, પછી દશાંશ એટલે કે એકના છેદમાં 10, એટલે કે શું આપ્યા છે, અંક 2 આપ્યો છે, એટલે 2, શતાંશ 5 છે અને સહસ્ત્રાંશ 0 છે, એટલે 3.250 આવી રીતના સંખ્યા થઈ છે. બીજું છે તમે જુઓ કે સોના સ્થાને છે એક અંક છે, દશકના સ્થાને 0 છે, એકમના સ્થાને પણ 2 છે, તો બનતી સંખ્યા આગળની કઈ થઈ, 102, બરાબર છે. તો 102 પછી દશાંશ આવે છે, એટલે 102 પછી શું આપણે મૂકશું, પોઈન્ટ, બરાબર છે. પોઈન્ટ પછી શું છે, દશાંશ, શતાંશ અને સહસ્ત્રાંશ, એટલે એ કઈ સંખ્યા બની, 630, એટલે આખી સંખ્યા કેટલી થશે, 102.630. હવે મહત્વની બાબત એ છે કે તમે પોઈન્ટ ક્યાં મૂકશો, તો પોઈન્ટ છે એકમ પછી અને દશાંશ પહેલાં, એટલે એકમ અને દશાંશની વચ્ચે તમારે પોઈન્ટ મૂકવાનો થશે. એવી જ રીતના ત્રીજું છે, તમે જુઓ કે 100 તરીકે 0 છે, દશક તરીકે 3 છે, એકમ તરીકે 0 છે, એટલે કઈ બનતી સંખ્યા થઈ, 30, પછી દશાંશ પછી પહેલાં શું આવશે, પોઈન્ટ, એટલે 0.025, બરાબર છે. એવી જ રીતના ડી તમે જોઈ શકો કે 100 દશક અને એકમથી બનતી સંખ્યા 211 છે, ત્યારબાદ પોઈન્ટ આવશે, અને પછી દશાંશ, શતાંશ અને સહસ્ત્રાંશથી બનતી સંખ્યા છે 902, એટલે મૂળ સંખ્યા કઈ બનશે, 211.902. એવી જ રીતના છેલ્લું છે, તમે જોઈ શકો છો કે એકમના સ્થાને 0 અને દશક અને એક, સોરી, સોના સ્થાને 0 અને દશક અને એકમથી બનતી સંખ્યા છે એ 12 છે, ત્યારબાદ દશાંશ પહેલા પોઈન્ટ, એટલે 12.241. સહસ્ત્રાંશ એટલે કે શું થાય, એકના છેદમાં 1000, એ યાદ રાખવાનું. ઉલટું પણ તમે જોઈ શકો છો કે 1000 છે એ છેદમાં હોય ત્યારે કેટલા અંક ખસેવાના, ડાબી બાજુ 3 અંક પછી પોઈન્ટ
આવે છે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો? આ હતો તમારો પ્રશ્ન નંબર બે. પ્રશ્ન નંબર બે બાદ છે પ્રશ્ન નંબર ત્રણ જોઈએ. પ્રશ્ન નંબર ત્રણ, નીચેના દશાંશને સ્થાન કિંમત કોષ્ટક બનાવીને લખો. અગાઉનો જે છે એ આપણે પ્રશ્ન નંબર બે હતો એ શું હતું, સ્થાન કિંમત ઉપરથી દશાંશ સ્વરૂપમાં લખતા હતા. હવે દશાંશની બદલે સ્થાન કિંમત છે આપણે કોષ્ટક સ્વરૂપે લખવાનું. કોષ્ટક એવી જ રીતના બનાવવાનું છે અને આપણે દશાંશ છે સંખ્યા એને સ્થાન કિંમતમાં લખવાનું રહેશે. આવી રીતના કોષ્ટક બનાવી અને પછી પહેલી સંખ્યા જે છે આપણી 0.29 એમાં છે સો શું છે, દશક કયા છે, એકમ કયો છે, દશાંશ કયો છે, શતાંશ અને સહસ્રાંશ એ વિશે આપણે લખવાનું છે. 0.29માં તમે જોઈ શકો સો છે એ શું છે, ઝીરો, કારણ કે આપેલું નથી, દશક પણ આપેલું નથી એટલે શું છે, ઝીરો. એકમ શું છે, ઝીરો, બરાબર છે. દશાંશ તરીકે શું છે, પોઈન્ટ પછીનો તરત આંકડો એ શું કહેવાય, દશાંશ, એટલે દશાંશ તરીકે બે છે, બરાબર છે. પોઈન્ટ પછીનો તરતનો આંકડો એ દશાંશ, ત્યારબાદ શતાંશ અને છેલ્લું જે આવે ત્રીજી સંખ્યા એને શું કહેવાય, સહસ્રાંશ, બરાબર છે. એટલે દશાંશ તરીકે બે લેશું, જ્યારે શતાંશ તરીકે શું લેવાનું છે, નવ, અને સહસ્રાંશ તરીકે ઝીરો, કારણ કે એ સહસ્રાંશ આપેલું નથી, બરાબર છે. આપણે અગાઉ જે છે એ સ્થાન કિંમતના આધારે દશાંશ સંખ્યાઓ લખી હતી, હવે દશાંશ સંખ્યાઓના આધારે આપણે જે શું લખશું, સ્થાન કિંમત, બરાબર છે. હવે આશા રાખું છું કે તમને જે આ કોષ્ટક વધારે સ્પષ્ટ બન્યું હશે કે જે તમે સ્થાન કિંમત જુઓ છો એ એકમ દશક અને સોના આધારે છે અને એ પરથી છે તમારે આ કોષ્ટક ભરવાનું છે. હવે એકમ અને દશાંશની વચ્ચે શું આવશે, પોઈન્ટ, એટલે પોઈન્ટ પહેલાંનો અંક છે એ શું થયો, એકમ, અને પોઈન્ટ તરત પછીનો અંક શું થયો, દશાંશ. દશાંશ તરીકે શું આવશે, પોઈન્ટ પછીનો અંક કયો છે, બે, બરાબર છે. એટલે એકના છેદમાં, સોરી, બેના છેદમાં દસ લખીએ ત્યારે પોઈન્ટ ટુ મળે છે, એટલે દશાંશ તરીકે બે, ત્યારબાદ નવ અને સહસ્રાંશ તરીકે ઝીરો, બરાબર છે. બીજું જે છે એ સંખ્યા છે આપણી બી 2.08, બરાબર છે. 2.08 છે એનો મતલબ શું થાય કે સો તરીકે શું આપ્યું છે, કાંઈ નથી, બરાબર. સોના સ્થાને એકય અંક નથી, એટલે ઝીરો, દશકના સ્થાને ઝીરો, એકમના સ્થાને બે, દશાંશ તરીકે ઝીરો અને અષ્ટાંશ તરીકે આઠ અને સહસ્રાંશ તરીકે ઝીરો. પછીની જે છે સી, બરાબર છે વિદ્યાર્થી મિત્રો, સી, ડી અને ઈ છે એ તમારે જાતે હોમવર્કમાં કરી અને કોષ્ટક પૂર્ણ કરવાનું રહેશે, બરાબર છે. થેન્ક યુ.